નમસ્કાર, હું છું રમીલા નાઈક અને મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આપણે હંમેશા મળતા રહીએ છીએ થોડા થોડા દિવસોના અંતરે ને સરસ મજાની વાતો સાંભળતા હોઈએ છીએ. આજે જસ્ટ વાત કરવા, મારા મનની વાત કરવા માટે આવી છું હું. કારણ કે આજે બધા પાસે મોબાઈલ છે. આપણે જોઈએ ને કે ગમે તેવા નાનામાં નાના આપણે શાકભાજી વેચનાર હોય કે પછી ઇવન આપણે જોઈએ તો ભિખારી પાસે પણ મોબાઈલ હોય છે, બરાબર ને? એટલે મોબાઈલ બધા પાસે છે. મોબાઈલમાં દરેક ટાઈપની માહિતી આપણને મળતી હોય છે, જેવી જોઈએ તેવી પણ આપણને માહિતી મળી જતી હોય છે. એટલે મોબાઈલના યુગમાં દરેક જણ એટલું બધું એમ એ થઈ ગયા છે ને બધા પોતાના વિશે પણ, અને પછી એકદમ દેખાદેખી કરવા લાગી ગયા છે. અને તેમાં પણ સૌથી વધારે આપણે જોઈએ ને તો સફળતા વિશે, જીવનમાં ઊંચાઈ મેળવવા વિશે, જીવનમાં કંઈક મેળવવા વિશે. માની લો કે બહુ સારું કોઈને ઘર જોઈતું હોય, કોઈને ગાડી જોઈતી હોય, કોઈને સારો બિઝનેસ જોઈતો હોય, કોઈને સારી જોબ જોઈતી, બસ આવી ને આવી સતત વાતો આપણે જોતા, ફેશનનું જોતા હોઈએ છીએ. કેટલી બધી વસ્તુઓ હોય છે મોબાઈલમાં, એટલે આ બધી વસ્તુઓ જોઈ જોઈને આપણને સહજ જ એમ થવા લાગે છે કે બધાએ કેટલું બધું મેળવી લીધું અને આપણે રહી ગયા. યા તો આપણી અંદર આવડત નથી, યા તો પછી આપણે આપણી લાઈફમાં ફેલ છે. આવા બધા વિચારો સતત આવતા હોય છે. આપણે સતત સરખામણીના યુગમાં જીવતા થઈ ગયા. જાણે પોતાના વિશે આપણે અંતરમનમાં ઝાંકવાનું, પોતાના વિશે વિચારવાનું બંધ જ કરી દીધું હોય ને એવું લાગવા લાગે. જાણે સતત અળસા ચડસીના યુગમાં, જાણે કે એણે મેળવ્યું છે તો મારે પણ મેળવ્યું છે, એણે આવું કર્યું છે તો મારે પણ કરવું છે, ફલાણાએ કંઈક મેળવી લીધું છે તો હું જ્યાં સુધી ન મેળવી લઉં એના જેવું ત્યાં સુધી હું પોતાને કમ્પ્લીટ જ નહીં માનું, યા તો પછી હું પોતાની જાતને ઓછી આંકીશ. એટલે આવું સતત ચાલતું રહેલું છે. તો આવું બધું ચાલે ને તે વખતે આપણને સતત નિરાશા જેવો ભાવ થવા લાગે છે. પણ આવું કંઈ જ માનવાની જરૂર નથી. જે જ્યાં છે ત્યાં એણે હોવું જોઈતું હતું, ત્યાં એણે એટલી મહેનત કરી હશે, એનામાં એટલી આવડત હશે, આવું માને. ને આપણે આપણું જ પોતાનું નિરીક્ષણ કરીએ કે ભાઈ આપણી અંદર શું છે, આપણે આપણા આપણે શું મેળવવું છે આપણા જીવનમાં, આપણા જીવનની પ્રાયોરિટી શું છે, આપણે કયા ક્ષેત્રમાં મહેનત કરી શકીએ છીએ, કે આપણે આપણા જીવનમાં કયા લક્ષ્યો જે આપણે નિર્ધારિત કર્યા છે, બસ એ તરફ આગળ વધવાનું ને એ મેળવવાનું. સમજી લો આપણે કે કોઈક નાનો આપણે વેપારી છે, બરાબર? તો એણે નાનકડો વેપાર લઈને બેઠો હોય તો એ જ્યારે એના બાળકો હોય ને તો એ લોકો બચપનથી જ જોતા આવ્યા હોય છે. આપણા ઘર વેપારનું વાતાવરણ બચપનથી જોતા આવ્યા એટલે એ લોકો અમુક વાતો તો શીખી જ જતા હોય છે. અને મોટા થતા હોય ત્યારે એમણે એવું એજ્યુકેશન લીધું હોય ને તે પ્રમાણે પોતાની ગ્રોથ કરતા જતા હોય ને આગળ જતાં ખૂબ મોટો બિઝનેસ એ લોકો સ્થાપિત કરતા હોય છે. તો એ રીતે એ લોકો સફળ છે. અને ગામડા આપણે જોઈએ કે ગામડામાં કોઈક નાનકડો મજૂર માણસ હોય તો એ રોજે રોજ કમાવીને મજૂરી કરીને રોજે રોજ ખાતો હોય, પણ પછી એ પોતાના બાળકને જો એનું બાળક હોય તેને જો થોડું ભણાવે, યા તો પછી મોટું થાય ને એક સારી 10-12 હજારની નોકરીએ લાગી જાય, ક્યાંક જોબ પર લાગી જાય, તો એની લાઈફસ્ટાઈલ થોડી બદલાશે, થોડીક બદલાઈ જશે, એને થોડુંક સારું રહેતું થશે, તો એ એના જીવનની સફળતા છે. એટલે સફળતાની દરેકની જે વ્યાખ્યા છે, સફળતાના દરેકના જે માપદંડ છે તે પોતાની સ્થિતિ, પોતાની પરિસ્થિતિ, પોતાને મળેલી આગળ વધવાની તક, પોતાની જે આવડત છે, અંદરની જે પોતાની ઈચ્છા શક્તિ છે તેને પોતે કેટલું આગળ લઈ જઈ શકે છે, આ બધા પર આધારિત રાખે છે. નહીં કે બીજા પ્રમાણે આપણે પોતાની જાતને સરખામવાની જરૂર નથી. કારણ કે કોઈએ શું મેળવ્યું છે એ બાબતમાં આપણે વિચાર જ ન કરીએ તો જ આપણે વધારે સુખી થઈએ, તો જ આપણે આપણા અંતરમનમાં ઝાંકતા થઈએ અને આપણા વિશે વિચારતા થઈએ. આપણે જે જગ્યાએ છીએ ત્યાં આપણને કેવું વાતાવરણ મળ્યું છે, આપણું ભણતર કેવું મળ્યું છે, આપણી પોતાની જે આશા આકાંક્ષાઓ શું છે જીવન પ્રત્યેની, અને આપણે કયા દિશામાં આગળ વધીએ છીએ, આપણે શું મેળવીએ છીએ, બસ આ જ વિચારવાનું હોય. અને તે આપણે મેળવ્યું હોય તો આપણે દુઃખી થવાની જરૂર નથી કે આપણે બીજા કરતાં ઓછું મેળવ્યું છે કે બીજા આપણા કરતાં થોડા ઓછા છે, એવું પણ માનવાની જરૂર નથી. જે જ્યાં છે ત્યાં બધા બરાબર જ છે. એટલા માટે સોશિયલ મીડિયાનું આપણે જોઈએ ને તો ભાઈ કેટલીક સારી વાતો પણ છે, એમાંથી આપણે ઘણું શીખી પણ શકીએ છીએ, પણ મોટે ભાગે પછી આપણે દેખાદેખીમાં જતા રહેતા હોઈએ છીએ કે ફલાણાએ મેળવ્યું, હું રહી ગઈ, ફલાણાએ આગળ બંગલો લીધો, મારે હજુ લેવાનું બાકી છે, ફલાણાએ ફલાણી ગાડી લીધી, મારી પાસે તો જૂનું જ મોડેલ છે. એટલે આવું બધું સતત થતું હોય ને પોતે ડિપ્રેશન, એટલે આજકાલ આપણે જોઈએ તો ડિપ્રેશનના કિસ્સા પણ સતત વધતા હોય, સતત ચીડચીડાહટ થતી હોય છે. શા કારણે? બસ આ જ
આપણે સતત સ્કોલ કરતા હોય છે, વિડીયો જોતા હોય, યા ઇન્સ્ટાગ્રામ હોય યા કોઈ પણ ફેસબુક ઇન્સ્ટાગ્રામ, દરેક સોશિયલ મીડિયાના દરેક એના પર આપણે દરેક જે છે સોશિયલ મીડિયાની જેટલી પણ સાધનો છે તે બધા પર આપણે કંઈક ને કંઈક જોતા હોય તો આવું જ બધું જોતા હોઈએ છીએ. ને પછી સતત આપણે પોતાની જાતને ઓછી ને ઓછી આંકતા જતા હોઈએ છીએ અને સતત આપણને એવું લાગે કે આપણામાં કંઈક કમી છે. કંઈક કોઈનામાં કંઈ જ કમી નથી, આપણે પોતાની અંદર બધું બરાબર જ છે આવું જ વિચારીને ચાલીશું તો જ આપણે સુખી થઈશું. એટલે સોશિયલ મીડિયા પર, મોબાઈલ જેવી વસ્તુ પર આપણે આપણી રીતે આપણો ઉપયોગ, આપણી જે એબિલિટીઝ છે, આપણી અંદરની જે ક્ષમતાઓ છે તેને બહાર લાવવામાં જ કરીએ તો વધારે સારું થાય. ક્યારેક બસ સહજ આવો વિચાર આવી ગયો, જોતાં જોતાં રીલો જોતા હોય ત્યારે આપણે ઘણી વખત વિચાર આવતો છે, એટલે આપણે જ્યાં છે ત્યાં બરાબર જ છે. તમને કેવી લાગી મારી વાત? જો સહમત હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો.